नमस्कार विद्यार्थी मित्रों, विमला विद्यालय ई क्लासेस में आपनु हार्दिक स्वागत है। आज आप धोरण सात विषय विज्ञान अने तेनु बीजु प्रकरण प्राणियों में पोषण विषय अभ्यास करीशू। अने तेमा वे आपणे आगळना वीडियो लेक्चर में जठर विषय भण्या हता। हवे आपणे जठर में जे खोराक नाना आंतरडा में जाय छे अने नाना आंतरडा में तेनु शुं थाय छे ए जोवानुं छे, बराबर। तो जठर में कई रीते खोराक पहोंचतो हतो, तो कि अन्ननळी थी। हवे अन्ननळी थी जे जठर में खोराक पहोंचे छे ए जठर में तेनुं कार्य थईने पछी जठर में नाना आंतरडा में आवे छे। हवे नाना आंतरडा में आ खोराकनुं शुं थाय छे, पहेला अहींया तो जोईए आपणे के आ अन्ननळी द्वारा जठर में खोराक पहोंच्यो अने आ जठर में तेनुं कार्य थई अने पछी आ नाना आंतरडा में खोराक पहोंचे छे अने आ नाना आंतरडा में शुं थाय छे तेनुं ए जोवानुं छे, बराबर। અહીંયા યકૃત આવેલું હોય છે, જે તમને દર્શાવેલું છે। પછી સ્વાદુપિંડ આવેલું હોય છે અહીંયા। આ બંને શું છે? યકૃતને આપણે લીવર તરીકે પણ ઓળખીએ છીએ અને સ્વાદુપિંડમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે। આ કેવી ગ્રંથિઓ છે? તો અંતઃસ્રાવી ગ્રંથિઓ છે બંને। યકૃત અને સ્વાદુપિંડ બંને એ એક પ્રકારની અંતઃસ્રાવી ગ્રંથિઓ છે, બરાબર। જેમની અંદરથી અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, બરાબર। તો નાનું આંતરડું એ અત્યંત ઉંચળામાં 7.5 મીટર લાંબુ હોય છે। તે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવો મેળવે છે અને સાથે સાથે દીવાલના પણ રસોનો સ્ત્રાવ કરે છે, બરાબર। તો હવે યકૃત એ શું છે? તો યકૃત એ લાલાશ પડતા બદામી રંગની ઉદરમાં જમણી બાજુ ઉપરના ભાગે આવેલી ગ્રંથિ છે। તે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ છે। જો આપણા શરીરનું ગ્રંથિ કીધી હોય તો કઈ આવે? તો કે યકૃત આવે। તો કે શરીરની સૌથી મોટી ગ્રંથિ તો યકૃત, બરાબર। આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ કહી તો યકૃત આવે, જેને આપણે લીવર પણ કહે છીએ, બરાબર। પછી જો આપણને શરીરનું સૌથી મોટું અંગ કીધું હોય તો કયું આવે? તો આપણી ત્વચા, એટલે કે ચામડી અથવા ત્વચા। આ જો શરીરનું સૌથી મોટું અંગ કીધું હોય તો એ ત્વચા આવશે અને ચામડી આવશે, પરંતુ સૌથી મોટી ગ્રંથિ કીધી હોય તો કઈ આવે? તો કે યકૃત આવે। તો આ યકૃતનું કાર્ય શું? તો આ યકૃત એ પિત્તરસનો સ્ત્રાવ કરે છે, બરાબર। જે પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે અને પિત્તરસ એ ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર। તો આ શું હોય છે? કે યકૃત એ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે અને તે પિત્તરસનો સ્ત્રાવ કરે છે અને આ પિત્તરસ એ પિત્તાશય જેવી કોથળીમાં સંગ્રહાયેલ હોય છે અને પિત્તરસ એ શેના પાચન માટે? ચરબીના પાચનમાં મહત્વનો ભાગ ભજવે છે। આ ચરબીને આપણે બીજી કઈ રીતે ઓળખીએ છીએ? તો કે એને મેદ પણ કહેવાય ચરબીને। શું કહેવાય? મેદ પણ કહેવાય, પછી લિપિડ, આ બધું શું છે? આ મેદ અને લિપિડ એ પણ ચરબી છે, બરાબર।
હવે યકૃત તો જોઈ ગયા, હવે આપણે સ્વાદુપિંડ જોઈએ. તો સ્વાદુપિંડ ક્યાં આવેલું હોય છે? તો સ્વાદુપિંડ હવે દેખો જઠરની નીચે છે ને, આ એ સ્વાદુપિંડ છે બરાબર. અને યકૃત ક્યાં છે? યકૃત આ બાજુ છે દેખો બરાબર. અને સ્વાદુપિંડ આ બાજુ આવેલું હોય છે બરાબર. તો આ સ્વાદુપિંડનું કાર્ય શું એ આપણે જોવાનું છે. તો આ સ્વાદુપિંડ એ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. તો યકૃત કેવી ગ્રંથિ હતી? તો લાલાશ પડતા બદામી રંગની, જ્યારે આ મોટી અને આછા બદામી રંગની ગ્રંથિ છે જે જઠરની નીચે આવેલી છે. અને યકૃત એ ક્યાં આવેલું હતું? તો ઉદરમાં જમણી બાજુએ આવેલી ગ્રંથિ હતી બરાબર. અને આ સ્વાદુપિંડ શેનો સ્ત્રાવ કરે છે? તો કે સ્વાદુરસનો. સ્વાદુરસ, કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે બરાબર. તો આ જે સ્વાદુપિંડ છે એમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબી પર કાર્ય કરી તેને સરળ સ્વરૂપમાં રૂપાંતરિત કરે છે બરાબર. હવે જે આ અંશત પાચિત ખોરાક હવે ક્યાં થશે? ક્યાં જશે? તે નાના આંતરડાના નીચેના ભાગમાં પહોંચશે બરાબર. હવે આ જે આ ખોરાક છે એ ક્યાં પહોંચશે? તો કે આ નાના આંતરડામાં નીચેના ભાગમાં પહોંચશે બરાબર. તો પછી આ નીચેના ભાગમાં ખોરાક પહોંચશે કે જ્યાં નાના આંતરડાના પાચક રસો બધા જ ઘટકોનું શું કરશે? પાચન કરશે અને પૂર્ણ પાચન કરશે બરાબર. કાર્બોદિતનું પાચન થઈ તે ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં અને ચરબીનું પાચન થઈ ફેટી એસિડ અને ગ્લિસરોલ અને પ્રોટીનનું પાચન થઈને એમિનો એસિડ બને છે બરાબર. તો શું થાય? તો કે કાર્બોદિતનું પાચન થઈ શું બને? સરળ શર્કરા. કેવી સરળ શર્કરા? તો કે ગ્લુકોઝ જેવી બરાબર. તો ગ્લુકોઝનું સૂત્ર કયું? તો કે C6H12O6 બરાબર. પછી બીજા શેનું? તો કે ચરબીનું. તો ચરબીનું પાચન થઈ શું બનશે? તો કે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. શું બનશે? ચરબીનું પાચન થઈ અને શું બનશે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. આ પાચનમાં લાઇપેજ ઉત્સેચક મહત્વનો છે જે ફેટી એસિડને ગ્લિસરોલમાં રૂપાંતરિત કરે છે. કયો ઉત્સેચક? તો લાઇપેજ બરાબર, જે ચરબીના પાચન માટે જરૂરી હોય છે બરાબર. અને પ્રોટીનનું પાચન પછી શેમાં થાય છે? તો પ્રોટીનનું પાચન એ શેમાં થાય છે? તો કે એમિનો એસિડ. પહેલાં તો પ્રોટીન શું છે? તો કે પ્રોટીન એ ઘણા બધા એમિનો એસિડનું બનેલું હોય છે અને આ નાના આંતરડામાં પ્રોટીનનું પાચન થઈ અને એમિનો એસિડમાં રૂપાંતર થાય છે બરાબર. અને કાર્બોદિતનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરા અને ચરબીનું પાચન થઈ તે ફેટી એસિડમાં બને છે બરાબર. હવે નાના આંતરડામાં શોષણ વિશે જોઈશું. હવે જે આ પાચિત ખોરાક છે એ નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાં પસાર થાય છે અને જેને અભિશોષણ કે શોષણ કહે છે. હવે જે આ પાચિત થયેલો ખોરાક છે એ નાના આંતરડાની દિવાલની રુધિરવાહિનીઓમાંથી પસાર થાય છે જેને શું કહેવાય છે? અભિશોષણ કે
શોષણ કહેવાય છે. એ નાના આંતરડાની અંદરની દિવાલોમાં હજારો આંગળીઓ જેવા નાના પ્રવર્ધો આવેલા હોય છે, જેને રસાંકુરો કહે છે. બરાબર, એટલે કે નાના આંતરડામાં શું આવેલું હોય છે? નાના આંતરડાની અંદરની દિવાલમાં હજારો આંગળી જેવા નાના નાના પ્રવર્ધો જોવા મળે છે, જેને શું કહેવાય છે? રસાંકુરો. શું તમે અનુમાન બાંધી શકો કે આ રસાંકુરો નાના આંતરડામાં શું ફાળો હશે? તો આ રસાંકુરોનું જે નાના આંતરડામાં નાની નાની આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, આ રસાંકુરોનું નાના આંતરડામાં શું ફાળો હશે, તેનું કાર્ય શું હશે, આપણે જોવાનું છે. બરાબર, તો રસાંકુરો પાચિત ખોરાકને શોષણના સપાટીમાં વધારો કરે છે. શું કરે? તો આ અભિશોષણ થાય છે ને એની સપાટીમાં વધારો કરે છે, ને દરેક રસાંકુર પાસે તેની સપાટી નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. બરાબર, એટલે કે જે રસાંકુર હોય છે તેની પાસે તેની સપાટીની નજીક પાતળી અને નાની રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે. બરાબર, અને રસાંકુરોની સપાટી ખોરાકનું શોષણ કરે છે, અને શોષાયેલો ખોરાક રુધિર વાહિનીઓ દ્વારા શરીરના વિવિધ અંગો સુધી પહોંચે છે. બરાબર, જ્યાં તે શરીર માટે જરૂરી પ્રોટીન જેવા ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહે છે. બરાબર, એટલે કે આ જે રસાંકુરોનું રુધિર કેશિકાઓનું જાળું જોવા મળે છે, બરાબર, એ રસાંકુરોની સપાટી પાચિત ખોરાકનું શોષણ કરે છે, અને શોષાયેલ ખોરાક એ રુધિરવાહિના દ્વારા શરીરના વિવિધ અંગો તરફ જાય છે. તો સેના દ્વારા? રુધિરવાહિનીઓ દ્વારા શરીરના અંગો તરફ જાય છે. બરાબર, શેમાં જાય છે? શરીરના અંગો સુધી પહોંચે છે. બરાબર, અને જ્યાં તે શરીર માટે પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે. તો ક્યાં વપરાય છે? એ પ્રોટીન જેવા જટિલ ઘટકોના બંધારણમાં વપરાય છે, જેને શું કહેવાય છે? તો કે સ્વાંગીકરણ કહેવાય છે. અને કોષોમાં ગ્લુકોઝ ઓક્સિજન દ્વારા તૂટે છે, અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન કરે છે. તો ગ્લુકોઝનું શું થાય? C6H12O6 એ શું થાય? ઓક્સિજન દ્વારા તૂટે છે, અને શું બનાવે છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ H2O, એટલે કે પાણી અને બીજી ઉર્જા છૂટું પડે છે. એટલે કે અહીંયા શું થાય છે? તો કોષોમાં રહેલ ગ્લુકોઝ એ ઓક્સિજન દ્વારા તૂટે છે, અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 અને પાણી એટલે કે H2O, બરાબર, H2 અને શું? શક્તિ એટલે કે ઉર્જા પૂરી પાડે છે. અને જે ખોરાક અપાચિત અને વણશોષાયેલ ખોરાક એ શું ક્યાં જાય છે? તો કે મોટા આંતરડામાં જાય છે. તો અહીંયા જે નાના આંતરડામાં શું કે અપાચિત ખોરાક હોય છે એ ક્યાં જાય છે? નાના આંતરડામાં જે પાચન થયેલું ના હોય એટલે કે અપાચિત હોય એ ખોરાક ક્યાં જાય છે? તો કે એ મોટા આંતરડામાં જાય છે. અને ખોરાકનું સંપૂર્ણપણે પાચન ક્યાં થાય છે? તો કે નાના આંતરડામાં. બરાબર, અને નાના આંતરડામાંથી જે વધી ગયેલું જે ખોરાક હોય અપાચિત ખોરાક એ મોટા આંતરડામાં જાય છે. અને જે આપણે મોટું આંતરડું એ આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. બરાબર.